નમસ્કાર, આપ સર્વે સાથી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચારો જોતા પહેલાં જો આપણી ચેનલમાં તમે નવા હો તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા, બાજુમાં આપેલો બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમે જે પણ વિડીયો અપલોડ કરીએ તમને નોટિફિકેશનમાં મળી શકે. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો, તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની અંદર વધુને વધુ શેર કરજો, જેથી ઉપયોગી માહિતી મળી શકે. તારીખ 8/8/2021, આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો સૌથી પહેલાં હાઇડ્રોજન ફ્યુલથી ટ્રેન ચલાવવાનો રેલવેનો ઐતિહાસિક નિર્ણય. ભારતીય રેલવે ઐતિહાસિક નિર્ણય લીધો છે, જે અંતર્ગત નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન હેઠળ હાઇડ્રોજન ફ્યુઝલ દ્વારા ટ્રેન ચલાવવામાં આવશે. ઇન્ડિયન રેલવે ઉત્તર રેલવેના 89 કિલોમીટરના સેક્શનમાં હાઇડ્રોજન ફ્યુઅલ ટ્રેન ચલાવવા માટે ટેન્કર મંગાવ્યા છે. ડીઝલ મેમુને હાઇડ્રોજન સેલમાં ફેરવવાથી વાર્ષિક 2.3 કરોડ રૂપિયાની બચત થશે અને 0.72 કિલો કાર્બન કણોનું ઉત્સર્જન ઘટશે. ત્યારબાદ અમેરિકાએ ડેલ્ટા વેરિયન્ટે કાળો કેર વર્તવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી રોજના 1 લાખથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં રોજના કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવી રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટે હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. દેશમાં જૂનના અંતમાં રોજના 11,000 જેટલા કેસો આવતા હતા, જ્યારે અમેરિકામાં હાલમાં 1,07,143 જેટલા નવા કેસો નોંધાઈ રહ્યા છે, જેને કારણે યુએસની અંદર દરરોજ 1 લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત કોરોના અપડેટ. રાજ્યમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 27 દર્દીઓ સાજા થઈને ઘેરે ગયા છે. રિકવરી રેટ જોઈએ તો 98.75% જેટલો છે. હાલમાં 196 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 4 વેન્ટિલેટર પર દર્દીઓ છે, જ્યારે 192 જેટલા સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,747 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ આજે કોરોનાને કારણે રાજ્યમાં એક પણ મૃત્યુ થયું નથી.